નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. વાવમાં જ્યારે જોવા આવ્યા હોય કે અહીંયા કેવો માહોલ છે, ત્યારે અહીંયા જે મહિલાઓ છે તેમની સાથે પણ વાતચીત કરવી એટલી જરૂરી છે. શું નામ છે, ગામનું નામ શું છે? ગરમડી. ગરમડી. તમારું નામ? શ્રીકવિ. આમ કઈ કરો છો કે ઘરકામ જ કરો છો? ઘરકામ. અને આમ ગામમાં વિકાસ કેવો થયો? લાઈટ પાણી બધું છે? હા છે. સ્કૂલ છે સારી? હા, સ્કૂલ સારી છે. તમારે છોકરા છે કે ભણવા જાય છે? હા, એક બાબુ જાય છે, એક બાબુ નાનો છે. અને આમ અત્યારે ગામમાં રાત્રે લાઈટ જોતી હોય તો મળી રહે? રાતે તો ના મળે, આમ સુવિધા કરવી પડશે. હવે ગામમાં લાઈટોની એટલે હજુ ગામમાં લાઈટ લાઈટો નથી, ગામમાં થાંભલા નાખવાની જરૂર પડે છે. પણ જો સ્વરૂપી ઠાકોર આવ્યા છે, કહી દો કે તમે જીતો કે ના જીતો પણ સરકારને તો રજૂઆત કરો, તમે ભાજપમાં છો કે લાઈટ આપી દે ખરે. એવું પણ અમે એક બધા વિનંતી કરે તો બધા ભેગા થઈને કહી શકે છે કે લાઈટ આમ કે ગામમાં એક એક થાંભલો હોય તો ચાલે. એટલે ગામમાં લાઈટ નથી અત્યારે? ના, ગામમાં લાઈટો નથી, આ ઘરના ગોળા બાળી નાખવા પડે. બીજા પણ છે એમની સાથે પણ વાત કરીએ. બા, શું નામ છે? પણ તમારું નામ તો કહી દો. તમારું નામ? કેટલા વર્ષથી આ ગામમાં રહો છો? તો તમે જેટલા વર્ષથી આ ગામમાં આવ્યા છો, ગામમાં સુવિધા ઘણી ખરી કે કઈ નહીં? સ્વરૂપભાઈ આવશે, એવું ભૂલ્યા જ કરતી છે. તો સ્વરૂપભાઈ આવશે તો કરશે, અત્યાર સુધી નથી થયું? સ્વરૂપભાઈ આવે તો સારું. તો કેની બેને નથી કર્યું? કરો ગેન બેને કર્યું, પણ સ્વરૂપભાઈ દવા લાવે તો સારું થાય. અત્યારે સ્વરૂપભાઈ માટે વિનંતી, એટલે સ્વરૂપભાઈને વિનંતી કરવાની છે. સ્વરૂપભાઈને વોટ આલવાનો છે ને છે. બીજા પણ છે. ક્યાં જાવ છો? ઉભા રહો. ભણવા જાવ છો? હા. કેટલામાં ભણો છો? સારી સુવિધા છે ભણવાની? સુવિધા સારી છે. અને મોટું થઈને શું કરવું છે? ડોક્ટર. ડોક્ટર બનવું છે. એ ગામમાં 24 કલાક લાઈટ આવે છે, પાણી આવે છે? હા, પાણી આવે છે. લાઈટ લાઈટ આવે છે પણ પાણી ક્યારેક ક્યારેક નથી આવતું. એટલે હજુ વિકાસ નથી થયો. વિકાસ થાય એના માટે તમારે શું સરકારને કહેવાનું? આપણે સરકારને વોટ આપવા જોઈએ ને સરોજીને આગળ વધારવા જોઈએ, તે આપણા ગામને સારી રીતે સુવિધા પહોંચાડી શકે. એટલે સારી રીતે સુવિધા પૂરી પાડે છે. બીજા પણ છે. ક્યાં જાઓ છો? શું નામ છે તમારું? રતનબેન. શું કરો છો? હાલ નોકરી કરું છું. કઈ જગ્યા પર? KGBBમાં. એટલે શું કરવાનું ત્યાં? ત્યાં હોસ્ટેલમાં રહેવાનું બેન તરીકે. એટલે રેક્ટર તરીકેની તમે ભૂમિકા ભજવો છો? હા. મારે બોલવાનું? શું ભણ્યા તમે? મેં 12 પાસ કરીને BA કર્યું. એટલે આગળ કઈ ભણવાની ઈચ્છા ખરી કે? હા, BEd કરવાની ઈચ્છા છે. તો BEd ની સુવિધા મળી રહે છે અહીંયા? અહીંયા તો ક્યાંય નથી, રાધનપુર છે. એટલે આ ગરબડી ગામ છે, ત્યાંથી રાધનપુર જવાનું કેટલું થતું હશે? રાધનપુર 45 કિલોમીટર. સ્વરૂપજી ઠાકોર તમારા ઉમેદવાર છે, કઈ વિનંતી કરવાની કે અહીંયા ક્યાંક નજીકમાં કોલેજ બનાવી દે? પાપર બનાવી આપે ને અમને. કોલેજ છે પણ BEd નથી. એટલે શિક્ષણ હોવું જોઈએ પણ પૂરેપૂરું હોવું જોઈએ. પૂરેપૂરું હોવું જોઈએ. એટલે મોટા થઈને પછી આગળ જઈને ટીચર બનવાનું છે? હા, ઈચ્છા છે ટીચર બનવાની. પણ તમને ખબર, પેપર ફૂટી જાય છે, નોકરી નથી મળતી, એવું બધું થાય છે. સરકાર તો બંનેમાં ભાજપની છે. તો સ્વરૂપજીને બીજી શું વિનંતી કરશો? કે આમ કે નોકરી અને તક મળે અમને, એમ સારા આમ શિક્ષણ મળી રહે બધે અમને જોતું પૂરતું. શું નામ છે? શ્રદ્ધા. શ્રદ્ધા શું કરે છે? ભણું. શું ભણે છે? સાતમું. તો પછી મોટું થઈને શું ભણવાની ઈચ્છા છે? શું બનવાની ઈચ્છા છે? પોલીસ. પોલીસ. તો અહીંયા ટ્રેનિંગ લેવા ક્યાં જઈશ? છે કંઈ આજુબાજુમાં? તો સ્વરૂપજી ઠાકોર આવ્યા છે, કંઈ કહેવાનું છે જો જીતી જાય તો? હા. શું કહીશ? ક્યાં હોસ્ટેલ બનાવવાનું. એટલે ભણવાનું કન્ફર્મ છે, પોલીસ બનવાનું કન્ફર્મ છે. સ્વરૂપજીને વિનંતી કરી દે જો કે ગામમાં લાઈટ નથી, લાઈટ આપી દે. હા, પાણીના કનેક્શન બંધ કાપી દે છે. પાણી ગમે ત્યારે કાપી નાખે છે? હા, ઉનાળામાં પાણી કાપી નાખે અમારે કનેક્શન. પાણી કનેક્શન કાપી નાખે પાણીનું. અમુક વાર ઉનાળો આવે એટલે પાણી આમ કપાઈ જાય, એટલે પણ અમારે ઉપાડી પાણી ભરવું જોઈએ. હવે ભણવાનું પછી બધાને આમ બગડે પછી પાણી ભરવું જોઈએ, પાણી આવે ના આવે અમારી સોસાયટીમાં. અમારે કેનીબેન ઠાકોરને ઓળખો છો? હા. તો એમણે તમારા કામ નહીં કર્યા? ના, અમારે તો કરે નહીં. મત કોને આપશો? મત તો
ભાજપ. તો તમને ખબર છે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ત્રણ આ વખતે મેદાનમાં છે, શું લાગે છે? માવજી પટેલ ને ઓળખો છો? નથી ઓળખતા. એક સ્વરૂપજી ને એકને જ ઓળખો છો? સ્વરૂપજી ને જ ઓળખે છે, બીજા પણ છે. ક્યાં જાવ છો? તમારું જ ગામ છે, તમારી જ વાતો કરવી છે. શું નામ છે? મિત્તલબેન. શું કરો છો? ઘરનું જ કામ કરો છો? કેટલું ભણ્યા છો? નોકરી કરવાની ઈચ્છા નથી? ગામમાં કઈ જ નથી. બહાર ક્યાં જવું પડે? આમ ગામમાં કોઈ તકલીફ પડતી હોય, કોઈ સુવિધાની અભાવ હોય? અમારી ઉનાળે પાણી નથી આવતું, કનેક્શન કપાઈ જાય, રોડ નથી. તો તમે ગેની બેન ને ના કીધું? તમારા સાંસદ હતા તો અમે કીધું નથી. તમે જોવા હો તો તમને ખબર પડે, બહુ જ ખરાબ છે. ગટારું નથી, કેટલી સુવિધા તો નહીં, ફોક્સ નથી ગામમાં. એ તો મેં જોયું, ગામમાં લાઇટ નથી અત્યારે. આ થાંભલો પણ એમનામ જ છે? બધી ગામમાં સુવિધા છે, રોડ છે, ફોક્સ છે, પાણીની સુવિધા. અમારા ગામમાં પાણી નથી આવતું. તો સ્વરૂપજી ઠાકોર આવશે તો પાણી લાઇટ આવી જશે? આવી જશે એવું લાગે છે. લાગે છે. રજૂઆત કરશો ને તમે? હા, વોટિંગ કરશો, પણ આવવું પડે. એટલે વોટિંગ કરવાનું છે. અહીંયા બીજા પણ ઘણા છે. શું નામ છે? એટલે હવે એ જોવાનું છે કે ઘણા બધા લોકો છે અહીંયા, એ જોવાનું છે કે અહીંની મહિલાઓ શું કહી રહી છે, કે એ શું વિચારી રહી છે. હા, શું નામ છે? નામ તો કહી દો, શું નામ છે? ગામમાં કેવી સુવિધા છે? સારી. તો લાઈટ તો દેખાતી નથી મને. સારી. તો કેનીબેન ઠાકોરે નહીં કામ કર્યા? ના. સ્વરૂપજી ઠાકોર કામ કરશે? હા, કરશે. પાકું? પાકું પાકું, અમને વિશ્વાસ છે. મતદાન કરવા જશો? હા, જશે. એટલે આ વખતે એવું તમને લાગે છે કે સ્વરૂપજી ઠાકોર જીતશે? હા, જીતશે, 100% જીતશે. પણ જીતીને પછી કામ કરશે? હા, કરશે. રજૂઆત કરશો ને તમે? હા. શું નામ છે? હવે તમારી જ વાત છે, તમારું જ ગામ છે, તમારી જ વાતો કરવી છે. એટલે આમ એ જોવાનું છે કે અહીંની મહિલાઓનો પણ એવો વાત છે કે ગામમાં લાઇટ નથી, પાણી નથી, પાણી જતું રહે છે. કેનીબેન ઠાકોર 7 વર્ષથી અહીંના ધારાસભ્ય હતા, પછી સાંસદ બન્યા, હજુ પણ જેવી સુવિધા જોઈએ એવી નથી મળતી. લોકો હજુ સુવિધાનું ઝંખે છે અને એવો વિશ્વાસ છે કે સ્વરૂપજી ઠાકોર જો જીતશે તો એમની બધી સુવિધા આપશે. તમે અમે જે રીતે મહિલાઓ સાથે વાતચીત કરી તેમને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.